સૌથી પહેલાં તો આપણે માંડવી કાઢીને ખેતરમાં જે ઢગલા કર્યા હોય ને તેને ટ્રેક્ટરમાં નાખી અને થ્રેશરનું જે કામ આવતું હોય ને ત્યાં સુધી લઈ આવે. જો આ રીતના અને અહીંયા આ ઉપનેર છે, ઉપનેર કે થ્રેશર આપણે આને જે કહીએ તે અહીંયા છે. તો ઉપર સૌથી પહેલાં આપણે માંડવીના જે ઝીંજરા હોય ને એના આખા લઈને ઉપરથી જો આ રીતના અંદર નાખીએ પછી એમાં જે કચરો હોય માંડવીના દારખા અને પાંદડાના જેને આપણે માંડવ્યું કહે ને એ માંડવ્યું આખું આ રીતના પાછળથી અલગ થતું જાય. અને અહીંયા નીચે માંડવી અને માંડવીમાં જે ધૂળ ને હોય ને એ બધું અહીંયા અલગ થાય. આ જુઓ માંડવીના જે મોટા ડોડવા હોય એ પણ અલગ થાય, જે નાના ડોડવા હોય તે પણ અલગ, અને માંડવીમાં જે ધૂળના જે કાંકરા હોય ને એ પણ અલગ આખા થાય. તો અત્યારે તો કેવી સુવિધા આવી ગઈ, ખેડૂતોને જાજી મહેનત ન કરવી પડે. સારું કહેવાય, આવા અત્યારે તો મશીન આવી ગયા બધાએથી. તમે કાકા ભાઈ આપ્યો બંધ થઈ જાય, મારી કઈ ન થાય બંધ.
હજી બાકી છે, હજી વાં ઓપનર નીકળે, હમણાં બતાવ્યું હતું મેં તમને. આ જે ઘર છે તે મારા જે બીજા માસીના છોકરા છે તેનું છે, તો હું બતાવું તમને અંદર આગળ જઈને બધું. રસ્તામાં જોતા આવ્યા કેટલી બધી હતી પવન ચક્કી. અમારે